सुपर सहेलियाथी हूँ दीपा। आज आप एक एवी रेसिपी जोईशू जे आपणे आ टाइमे बनावी अने रेग्युलर खावानी चालू करी देवी जोईए, अने ए छे आंबा हळदर। आंबा हळदर सफेद अने पीळी मार्केटमां मळवा माळी छे। આજે આ રેસીપીનું આપણે શાક બનાવવાના છે। રેસીપી એકદમ ઇઝીલી કેવી રીતે બનાવી શકીએ એ આ વિડીયોમાં જોઈશું। અહીંયા તમે જોઈ શકો છો લગભગ મેં 100 થી 150 ગ્રામ જેટલી આંબા હળદર લીધી છે। આંબા હળદર સફેદ અને પીળી બે અલગ અલગ કલરની આવતી હોય છે। પીળા કલરની આંબા હળદર કેરીનો કલર અને સેજ કેસરી દેખાઈ રહ્યો છે એટલે એને આંબા હળદર કહેતા હોય છે, અને સફેદ અને પીળી હળદર બેઉ સાથે આપણે એડ કરવી જોઈએ। બેઉ હળદર આપણા શરીર માટે, પાચન શક્તિ સુધારવામાં, સ્કીન માટે, વાળ માટે, એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજા ઉતારવા માટે, શરદી ખાંસી જેવા એલર્જીક કન્ડિશન જે સિઝન બદલાય ત્યારે જોવા મળતી હોય છે બધામાં ખૂબ જ ઉપયોગી। અહીંયા સફેદ અને પીળી હળદર બેઉની છાલ આ રીતે કાઢી લેવાની છે અને એને છીણી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, સફેદ હળદર વિશે ઘણા લોકો જાણતા પણ નહીં હોય, કેમ કે અમુક સ્ટેટમાં, ઇન્ડિયામાં અમુક ઠેકાણે મળતી નથી હોતી, પણ ગુજરાતમાં તો મોસ્ટલી મળતી હોય છે। હળદરને છીણી લેવાની છે અને હવે એનું શાક બનાવવા માટે સૌથી પહેલાં 1.5 ચમચી જેટલું ઘી લઈશું। આ રેસીપી આપણે ઘીમાં બનાવવાની હોય છે અને ઘી થોડું આગળ પડતું હોય છે। આ રેસીપીમાં મોસ્ટલી ઘી હળદર જેટલી હોય એટલું જ ભારોભાર લેવામાં આવતું હોય છે, પણ આપણે થોડું ઓછું લઈશું અને એ પણ થોડું થોડું કરીને ઉમેરતા જઈશું। જેમ જેમ રેસીપી વધશે એમ એમ ઘી ઉમેરતા જઈશું। એક કાંદો લઈશું અને એને કાપી લઈશું। બીજી બાજુ ગેસ ઉપર હળદર તો થઈ જ રહી છે, જેને થોડી થોડી વારે વચ્ચે હલાવતા જઈશું। કાંદો આ રીતે બારીક સુધારી લેવા, કે પછી તમે છીણીને પણ એડ કરી શકો છો। જેમ હળદર છીણી એમ કાંદો પણ થોડો મોટો છીણી શકીએ છીએ। આ બાજુ હળદર 3-1 મિનિટ માટે આ રીતે સાંતળવાની, એટલે થોડીક એનો જે કાચો ટેસ્ટ હોય એ ઉડી જાય, અને પછી તરત જ કાંદો એડ કરી લેવાનો। હવે કાંદો આપણે સરસ સાંતળવાનો છે। કાંદો લગભગ 3-4 મિનિટ માટે સાંતળવા દઈશું અને બીજી તૈયારી હવે કરી લઈએ, અને એ છે લીલા વટાણા। લીલા વટાણા ફ્રોઝન છે, 2 કપ જેટલા છે, જેને મેં પલાળી દીધા છે। જો તમે ફ્રેશ વટાણા લેવા ઈચ્છતા હોય તો થોડા સાધારણ એને ચડવી લેવા, એક ઉછાળો લાવી દેવા અને પછી એડ કરવા। ફ્રોઝન વટાણા થોડા સોફ્ટ જ હોય છે એટલે હું એને બોઇલ કર્યા વગર જ ડાયરેક્ટ એડ કરીશ। ઘી આપણે રેસીપી શરૂ કરી ત્યારે 1.5 ચમચી જેટલું લઈ હળદર સાંતળી હતી, ફરીથી 1.5 ચમચી જેટલું ઘી અત્યારે કાંદો એડ કર્યા પછી એડ કર્યું છે। સરસ રીતે કાંદો થોડો પોચો પડી જાય, ટ્રાન્સપરન્ટ દેખાય એટલે એની અંદર વટાણા જે આપણે લીધા છે એ એડ કરી લઈશું। ફ્રેન્ડ્સ, વટાણા અહીંયા જે મેં ફ્રોઝન લીધા છે જે થોડા સોફ્ટ જ હોય છે એટલે એને મેં કહ્યું એમ સેજ પણ બોઇલ કર્યા વગર ડાયરેક્ટ એડ કર્યા છે। જો તમે ફ્રેશ વટાણા લો તો થોડા ઘણા એને ચડવી દેવા, એટલે ફટાફટ આપણી રેસીપી, આપણું શાક તૈયાર થઈ જાય। તો આ રીતે હવે વટાણા એડ કરી અને 3-4 મિનિટ માટે થવા દઈશું, અને એ દરમિયાનમાં ટામેટું કાપી લેવાનું। તો રેસીપીમાં આ રીતે તમારે ગ્રેજ્યુઅલી બનાવતા જવું અને સાથે સાથે શાકભાજી કટ કરીને એડ કરતા જવું, એટલે રેસીપી ફાસ્ટ બને અને ટાઈમ આપણો ઓછો વેસ્ટ થાય। હવે આ રીતે હલાવતા જઈશું અને સાથે સાથે હવે વટાણા થોડાક પોચા પડી ગયા એવું લાગે એટલે એની અંદર ટામેટું એડ કરી લઈશું। ટામેટું તમે છીણીને પણ એડ કરી શકો છો, મેં અહીંયા બારીક સુધારી લીધું છે। ટામેટું એડ કરવાથી કલર પણ સરસ આવશે અને રેસીપી વધારે હેલ્ધી થઈ જશે। ટામેટું એડ કરીએ ત્યારે એના બિયા જે હોય એ કાઢીને, કાપીને એડ કરીએ તો વધારે સારું રહે। હવે બસ ટામેટું એડ કરી અને હલાવીશું, અને ટામેટું એડ કરીએ એટલે બીજા મસાલા ખાસ એડ કરી લેવા, જેમ કે મીઠું, મરચું અને ધાણાજીરું। તો મરચું અહીંયા 1 ચમચી જેટલું નાખ્યું, નાખી દઈશું આપણે ધાણાજીરું એ પણ 1 ચમચી જેટલું, મીઠું નાખી દઈશું 1/2 થી 1.25 ચમચી જેટલું। મીઠું જરૂર હોય એના કરતાં થોડું ઓછું એડ કરવાનું, અને કેમ એ વિડીયો જુઓ તો એ પણ સમજીશું કે મીઠું કેમ થોડું આપણે ઓછું એડ કર્યું, અને સાથે સાથે મસાલા બળે ના એટલે 2 કપ જેટલું પાણી એડ કરી લીધું। બસ હવે બધું હલાવી દેવાનું છે અને
ત્રણ ચાર મિનિટ માટે ઢાંકી દેવાનું છે એટલે બધું સરસ એક રસ થઈ જશે અને બધું સરસ ચડી જશે। ઢાંકીને ત્રણ એક મિનિટ માટે થવા દઈશું અને બીજી બાજુ વઘારની તૈયારી કરી લઈએ। વઘારમાં આદું મરચાં એડ કરવાના છે એટલે એ બારીક સુધારીને એડ કરવાના છે। તો વઘાર આપણે ઘીમાં કરીશું અને એ પણ ઘીની અંદર આદું જ્યારે સાંતળીશું તો બહુ સરસ લાગશે। અને આ સાથે સાથે લીધી લસણની ચટણી, તો લસણની ડ્રાય ચટણી જેમાં લસણ, લાલ મરચું, મીઠું અને સિંગદાણા નાખીને બનાવેલી છે। તમારી પાસે ડ્રાય ચટણી ના હોય તો લસણ વાટીને પણ એડ કરી શકો છો, પણ આ ચટણીમાં મીઠું છે એટલે મેં શાકમાં થોડું મીઠું ઓછું નાખ્યું હતું। હવે આ બાજુ જુઓ, સરસ રીતે શાક આપણું ચડી ગયું છે, લગભગ થઈ ગયું છે અને હવે ગેસ બંધ કરી દઈશું। આ રીતે સરસ લશ્કરદાર શાક દેખાય અને બધું સરસ રીતે ચડેલું હોય એટલે ગેસ બંધ કરી અને છેલ્લે વઘાર એડ કરી લેવાનો। વઘાર માટે ફરીથી આપણે 1.5 ચમચી જેટલું ઘી લઈશું। તો રેસીપીમાં ટોટલ આપણે 4.5 થી 5 ચમચી જેટલું ઘી એડ કર્યું। રેસીપીમાં ઘી થોડું આગળ પડતું હોય તો ખૂબ ટેસ્ટી લાગતી હોય છે। ઘી થાય એટલે વઘારમાં જીરું એડ કરી લઈશું, તમે મીઠો લીમડો પણ સાથે એડ કરી શકો છો। આદું થોડું સાંતળી લઈશું, લીલા મરચાં એડ કરી લઈશું, તો આદું અને લીલા મરચાં બે થોડા સાંતળી અને સહેજ ગુલાબી દેખાય એટલે એની અંદર લસણની ચટણી એડ કરી લઈશું। ગેસ બંધ કરી દેજો, લસણની ચટણી એડ કરી લઈશું અને ગરમ ગરમ ઘીમાં લસણની ચટણી સરસ રીતે સતળી જશે અને પછી આ વઘાર આપણે એડ કરી દઈશું આપણા શાકમાં। ઓલરેડી ગેસ બંધ કરી દીધો છે, શાક આપણું તૈયાર છે, પણ ઉપરથી ગરમ ગરમ શાકમાં ગરમ ગરમ વઘાર એડ કરી હલાવી લઈએ, મિક્સ કરી લઈએ। રેસીપી ડન, આપણું શાક તૈયાર થઈ ગયું છે, ફટાફટ બની જતું। આ શાક હેલ્થ માટે ખૂબ જ અક્ષીર છે, મતલબ અત્યારે સિઝન બદલાઈ રહી છે, વાયરલ ઇન્ફેક્શન કોમનલી જોવા મળે છે, ત્યારે આવું હળદર આદુથી ભરપૂર અને સાથે લસણ આ શાક તમે આ સિઝનમાં ખાઓ તો ચોક્કસ ઘણી બધી બીમારીઓ જેમ કે વાયરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી વગેરેથી બચી શકશો। બહુ સરસ કલર દેખાઈ રહ્યો છે આ શાક, તમે રોટલા, ભાખરી, રોટલી, ખીચડી ગમે તે સાથે ખાઈ શકો છો। ઘીના લીધે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે। ઘણા લોકો લાસ્ટમાં દહીં એડ કરતા હોય છે, પણ મેં દહીં વગર આ શાક બનાવ્યું છે, કેમ કે રાતના ટાઈમે દહીં અને એ પણ કાંદા સાથે ખાવું યોગ્ય નથી, એટલે ટેસ્ટમાં બેસ્ટ આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરો અને સુપર સહેલિયાની સહેલી બનો। થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા વન્સ અગેન।